આપણે બધા જાણીએ છીએ આમળા સ્વાસ્થ્ય માટે કેટલા લાભદાયક છે, એટલે આપણે શિયાળામાં એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. પણ શું આમળાને ફક્ત શિયાળામાં જ ખાવા જોઈએ? હું કહું છું આખું વર્ષ ખાવા જોઈએ, પરંતુ આમળા આખું વર્ષ નથી મળતા. એટલે આપણે વિચારતા હોઈએ છીએ આમળાને એક વર્ષ માટે સ્ટોર કઈ રીતે કરવું. તો આજે હું તમારી માટે આમળા ચટણીની એક એવી રેસીપી લઈને આવી છું જે આખું વર્ષ ફ્રેશ રહેશે, કાળી નહીં પડે અને સ્વાદિષ્ટ તો બનશે જ. તો ચાલો આપણે જોઈ લઈએ ચટણીને બનાવતી વખતે તેમાં શું ઉમેરવું અને સ્ટોર કઈ રીતે કરવી જેથી કરી એક વર્ષ સુધી ફ્રેશ રહે, કાળી ના પડે, તેની બધી જાણકારી આપણે આગળ વિડીયોમાં જોઈ લઈશું. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનના ઓલ બટન ઉપર ક્લિક કરજો જેથી કરીને તમને બધા જ નવા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. ચટણીને બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 4 આમળા લીધા છે. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય તો તમે વધારે ક્વોન્ટિટી યુઝ કરજો. અહીંયા આપણે આ રીતે એકદમ ફ્રેશ આમળા જ લેવાના છે અને એને મેં સરસ ધોઈને સાફ કરી લીધા છે. હવે અહીંયા આપણે 50 ગ્રામ ધાણા એડ કરીશું. આ ધાણાને પણ મેં સરસ ધોઈને સાફ કર્યા છે. ત્યારબાદ આપણે એમાં 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું. ત્યારબાદ આપણે એમાં 3 લીલા મરચાં ઉમેરીશું અને આ લીલા મરચાંને પણ મેં સરસ ધોઈને સાફ કર્યા છે. આપણે એક વર્ષ માટે ચટણીનો ઉપયોગ કરવાનો છે એટલે બધી વસ્તુ ફ્રેશ વાપરવાની અને સરસ ધોઈને વાપરવાની. અહીંયા 50 ગ્રામ મેં લીલું લસણ લીધું છે, એને પણ ધોઈને આ રીતે ઝીણું સમારી લીધું છે. હવે મિક્સર બાઉલમાં આપણે આમળાના ટુકડા એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં આદુનો ટુકડો એડ કરીશું. હવે આપણે એમાં લીલા મરચાં અને લીલું લસણ પણ એડ કરી દઈએ. સાથે આપણે એમાં ધાણા પણ ઉમેરીશું. ત્યારબાદ એમાં હું 1 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરું છું. જો તમને ગળ્યું પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે 2 આઈસ ક્યુબ્સ ઉમેરીશું. આપણે અહીંયા આઈસ ક્યુબ એટલા માટે ઉમેરીએ છીએ કે જ્યારે આપણે ચટણીને ગ્રાઇન્ડ કરીએ છીએ ત્યારે એનું ટેમ્પરેચર હાઈ થઈ જતું હોય છે અને એના લીધે જ એ કાળી પડતી હોય છે. જો તમે આ રીતે 2 આઈસના ટુકડા ઉમેરશો અને ચટણીને ગ્રાઇન્ડ કરશો તો એનો કલર લીલો રહેશે, એ કાળી નહીં પડે. અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આ ચટણી તૈયાર થઈ ગઈ છે. જોવામાં તમને આ બિલકુલ નોર્મલ ચટણી જેવી જ લાગતી હશે, પરંતુ આનો જે ટેસ્ટ છે ને એ એકદમ અમેઝિંગ છે. આ ચટણીને એક વર્ષ સુધી સ્ટોર કરવા માટે આપણે એને આઈસ ટ્રેમાં આ રીતે ભરી લઈએ. આ પ્રોસેસ તમારે ઝડપથી કરવાની છે, એટલે કે ચટણીને ગ્રાઇન્ડ કર્યા પછી તરત જ એને આ રીતે ફિલ કરી દેવાની છે. અને હવે આપણે એને ફ્રીઝરમાં ઠંડી કરવા મૂકીશું. આ ચટણીનું ટેમ્પરેચર ગરમ ના થવું જોઈએ એ પહેલાં જ આપણે એને ફ્રીઝરમાં મૂકી દીધી. અને તમે જોઈ શકો છો કે અત્યારે એ સરસ જામી ગઈ છે 8 કલાક પછી અને એના સરસ ક્યુબ્સ બની ગયા છે આ રીતે. તો આ રીતે બધા ક્યુબ્સ કાઢીને તમે એક એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં મૂકીને સ્ટોર કરી શકો છો અને જ્યારે જરૂર હોય ત્યારે તમે એને કાઢીને એનો યુઝ કરી શકો છો. જ્યારે તમારે જરૂર હોય ત્યારે આ રીતે ક્યુબ્સને બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર ઉપર એને આવવા દેવાના, નહીં તો તમારે થોડુંક એને ગેસ ઉપર ગરમ કરી લેવાનું અને પછી તમે એને યુઝ કરો. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આ ચટણીની રેસીપી મને કમેન્ટ્સમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો.